ગુડઅરન ફેન્સ કેમ છો તમે બધા મજામાં જ હશો મિત્રો ગયા અઠવાડિયામાં આપણે પ્રકરણ એક ઈંટોની ઇમારતમાં ઈંટો વિશે ઘણી બધી માહિતી મેળવી ઈંટનો આકાર કેવો હોય છે ઈંટોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે ઈંટ કેવી રીતે બનાવવામાં આવે છે અને ઈંટોથી બનતી સરસ અને સુંદર મજાની આપણે પેટર્નો જોઈ તો આજે આપણે ફરીથી કેવી રીતે બનાવવામાં આવે છે એની વાત કરશું વિદ્યાર્થી મિત્રો આ ચિત્રોને ધ્યાનપૂર્વક જુઓ જમીનમાંથી ખોડકામ દ્વારા માટી મેળવી તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી ચાળીને શુદ્ધ માટી બનાવવામાં આવે છે પાવડર સ્વરૂપે માટીમાં પાણી ભેળવી તેનું મિશ્રણ બનાવવામાં આવે છે તેમાંથી લોંગ આકારના બીબા વડે કાચી ઈંટ ઘડવામાં આવે છે આ તોને ભઠ્ઠીમાં શેકતા પહેલાં તેને સૂર્યના તાપમાં અમુક દિવસો સુધી સૂકવવામાં આવે છે ત્યાર પછી કાચી ઈંટની ઉપર માટી નાખી તેને ઢાંકી દેવામાં આવે છે પછી તેને ભઠ્ઠીમાં શેકે છે આ કાચી ઈંટોને ભઠ્ઠીમાં મૂકી એક હજાર ડિગ્રી જેટલી ગરમીમાં તપાવીને એટલે કે તેને પકાવવામાં આવે છે આ ઈંટોની ભઠ્ઠીનું ડૂમાડ્યું છે તેની ઊંચાઈ આશરે પંદર મીટર જેટલી હોય છે આ પાકી ઈંટોને ટ્રક કે ટેમ્પામાં ભળી તેને બજારમાં પહોંચાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ઈંટો બનાવવાની પ્રથા છ હજાર વર્ષ પહેલાં હતી આજે પણ આ જ પદ્ધતિથી ઈંટો બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડી ગઈ ઈંટ કેવી રીતે બનાવવામાં આવે છે તો હવે આપણે ઈંટોના ઉપયોગથી જે અલગ અલગ પેટર્ન બનાવવામાં આવે છે તેના કેટલાક ચિત્રો અહીં આપ્યા છે તે તમે જુઓ મિત્રો આ ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ આ ઇમારત કુલી ખાનનો જૂનો મગબળો છે આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે બે હજાર જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે આશરે ત્રણસો વર્ષ પહેલાં કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા આ ઇમારત ખૂબ જ જૂની છે તો તમને આ ઇમારતમાં સુંદર મજાની અલગ અલગ પેટર્નો જોવા મળે છે તમે જોઈ શકો છો અલગ અલગ પેટર્નો જોઈ શકો છો હા આપણને અહીં અલગ અલગ પેટર્નો જોવા મળે છે તો અહીં બીજી કેટલીક ઈતોની સુંદર અને કલાત્મક પેટર્નો આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો ઈતોને અલગ અલગ રીતે ગોઠવીને સુંદર મજાની પેટર્નો બનાવવામાં આવી છે જે અહીં તમે જોઈ શકો છો તો તમને અહીં આ દિવાલની પેટર્ન કેવી જોવા મળે છે હા તો અહીં ઈંટોમાંથી જુદી જુદી જાળીઓની પેટર્ન દીવાલ પર બનાવવામાં આવી છે જેમાં ચોરસ અને ત્રિકોણ આકાર જેવી જાળીઓ જોવા મળે છે તો મિત્રો તમને આ દિવાલમાં કમાન જોવા મળે છે તમને જાળીવાળી પેટર્ન જોવા મળે છે પરંતુ કમાન દેખાય છે તમને જુઓ ત્યાં ટીની નિશાની કરી છે એ દિવાલની કમાનની પેટર્ન છે તો તમને આ ચિત્રમાં શું દેખાય છે હા એ તોને ત્રિકોણ આકારે ગોઠવીને ઝાડની ફાટે ક્યાંણો બનાવેલ છે તો તમે આવી પેટર્ન જોઈ છે જોઈ છે ક્યાં જોઈ છે હા બાગ બગીચામાં જોવા મળે છે તમને અહીં પુલની બનાવટમાં કમાન જોવા મળે છે દેખાય છે તમને અહીં કમાન હા તો પુલની બનાવટમાં પણ આપણને કમાન જોવા મળે છે તો અહીં જુઓ ઈંટોની વિવિધ ગોઠવણી દ્વારા સુંદર કલાત્મક કમાન પણ બનાવવામાં આવે છે આ કમાન પાતળી ઈંટોમાંથી બનાવેલ સુંદર જાળી પણ જોઈ શકાય છે આવી કમાન ઐતિહાસિક એટલે કે જૂની ઈમારતોમાં જોવા મળે છે તેમાં ઈટોમાંથી બનાવેલી જુદી જુદી પેટર્નની જાળીઓ જોવા મળે છે તો તમે અહીં દેખાય છે અલગ અલગ પેટર્નની જાળીઓ જોવા મળે છે ને હા તો મિત્રો તમે આવી કમાન જોઈ છે આ ચિત્ર ક્યાંનું હશે હા કોઈ બગીચાનું હોય એવું લાગે છે અહીં પણ આપણને કમાન જોવા મળે છે તમને આ ચિત્રમાં કમાન જોવા મળે છે હા અહીં પણ આપણને કમાન જોવા મળે છે છે આ રીતે ગોઠવીને અલગ અલગ પેટર્ન પણ બનાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઈટ કેવી રીતે બનાવવામાં આવે છે અને ઈટોથી બનતી અલગ અલગ પેટર્નો પણ જોઈ તો મિત્રો તમને કોઈ પેટર્ન બનાવતા આવડતી હોય તો દિવાસરીના ખાલી ખોખાનો ઉપયોગ કરીને તમને આવડતી હોય એવી પેટર્ન તમે બનાવી શકો છો તો મિત્રો આપણે ફરી મળીશું ત્યાં સુધી આવજો